વેલકમ બેક. અત્યાર સુધી આપણે મહિલાઓ સાથે થતા અત્યાચારમાં ગુનેગારો સામે કાયદાકીય પ્રક્રિયા કરવામાં મદદ કરતી સંસ્થાઓ વિશે સાંભળ્યું હશે, પરંતુ અમદાવાદ શહેરમાં મહિલાઓ સામે થતા અત્યાચાર સામે લડત આપતા એક સામાજિક કાર્યકર્તાએ એક નવો જ કિમિયો શોધી કાઢ્યો, જે અંતર્ગત નવી સંસ્થાની શરૂઆત કરી. સામાજિક કાર્યકર્તા રૂઝાન ખંભાતાએ છેલ્લા કેટલાક સમયથી વ્રજો ફોર્સની નામની એક સંસ્થા ઉભી કરી છે, જેમાં કાયદાના નિષ્ણાત અને કેટલાક તજજ્ઞોની એક કમિટી બનાવવામાં આવી છે, જે કમિટી મહિલાઓ સાથે થતા અત્યાચારને સાંભળે છે અને તેનો નિકાલ લાવે છે. જો કે આ નિકાલ કોઈ કાયદાકીય રીતે નહીં, પરંતુ જે તે વ્યક્તિમાં સંસ્કારોનું સિંચન કરીને. મહત્વનું છે કે આ પ્રકારની સંસ્થાની શરૂઆત થઈ હોવાની જાણ થતાં જ એક પ્રિન્સિપાલે સંસ્થાનો સંપર્ક કર્યો અને પોતાની શાળામાં એક શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીઓને બીભત્સ મેસેજ અને છેડતી કરતો હોવાની રજૂઆત કરી. માળખું તૈયાર કર્યું છે કે લેટ અસ સે કે અમદાવાદમાં મારા 50 લીડર્સ છે, એટલે 50 ટીમ્સ છે. એક લીડર એમની અંદર, કો લીડર એમની અંદર, બે કે ત્રણ મેમ્બર, એટલે ટોટલી 200 થી 250 જેટલા અમારી ટીમ છે આખી. અને માની લો કે કોઈ જે એરિયામાંથી કમ્પ્લેન આવી, અમારો એક નંબર છે 7878006000. એટલે એમને ફોન આવે એટલે ટીમ એ વ્યક્તિને મળે અને પછી એને મળી અને એને સોશિયલી ને ઇકોનોમિકલ એમ્પાવરમેન્ટનો પર્પઝ શું કે ભાઈ લેટ સે દીકરી હોય, બેન હોય, હસબન્ડે કાઢી મૂકી હોય, શી ડઝન્ટ નો વોટ ટુ ડુ ઇન લાઈફ, તો અમે એને સ્કિલ ડેવલપમેન્ટ કરાય, સ્કિલ ડેવલપમેન્ટ મિશન જોડે કેરિયર કાઉન્સેલિંગ કરાય, સ્કિલ ડેવલપ કરાય, એને જોબ અપાઈને એને મેઇનસ્ટ્રીમમાં નાખી દઈએ, તાકી શું કે એનાથી એની લાઈફ ચાલુ કરી શકે. હું એક શિક્ષક છું અને એમાં હું સેકન્ડરીમાં ભણાવું છું અને આ સંસ્થા દ્વારા, અને મને ખોટી આદત હતી અને એ આદતો દ્વારા મારે બીજાની જોડે એટલે વાતો થતી હતી, પણ હવે પછી આ સંસ્થામાં જ્યારે હું ના સંપર્કમાં આવ્યો ત્યારે સંસ્થાએ મને ખાસી મદદ કરી છે અને તેના પછી મારામાં ઘણું બધું પરિવર્તન આવ્યું છે અને એ સંસ્થાનો હું ઘણો બધો આભારી છું.